જૂનાગઢના 200 વર્ષથી વધુ વર્ષ જૂનું આવેલું જગન્નાથ મંદિર. જૂનાગઢમાં આવેલું આ જગન્નાથ મંદિર 200થી વધુ વર્ષ જૂનું છે અને આ મંદિર સાથે ઘણો લાંબો ઇતિહાસ પણ જોડાયેલો છે. આ મંદિર લાખો લોકોની આસ્થા પણ જોડાયેલી છે. વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રાનું અહીંથી આયોજન કરવામાં આવ્યું છે અને દરેક જોડાયેલા ભક્તોને પણ અહીંથી મોહનથાળનો પ્રસાદ દ્વારા આપવામાં આવશે. રાજેન્દ્રભાઈ ચુડાસમા આ જગન્નાથજી મંદિરના સંચાલક તરીકે છેલ્લા 25 વર્ષથી આ સેવા બજાવું છું. આ મંદિરની અંદર છેલ્લા 22 વર્ષથી આ કન્ટિન્યુઅસલી રથયાત્રા નીકળે છે. એ પહેલાં પણ રથયાત્રા નીકળતી એ વખતે રાધા દામોદરજીનું જે મંદિર છે દામોદરપુર પાસે, ત્યાંથી ગાડા માર્ગે રથયાત્રાનો પ્રારંભ થતો. અહીંયા મંદિર સુધી મંદિરથી ત્યાં રાધા દામોદર મંદિર સુધી જતી અને ત્યાંથી પરત આવતી હતી. અને એ ગાડા માર્ગે જે રથયાત્રા ચાલુ હતી, ત્યારબાદ અમુક સમય આ રથયાત્રા બંધ હતી અને આ રથયાત્રા છેલ્લા 22 વર્ષથી આજે 20મી રથયાત્રા 7 તારીખે નીકળશે. આ રથયાત્રા જે નીકળે છે અને આ મંદિર જે છે એ મંદિરના ઇતિહાસ વિશે જો હું આપણે વાત કરું તો આ મંદિર 200 વર્ષથી પણ જૂનું મંદિર છે. જ્યારે જૂનાગઢની અંદર ઉપરકોટ માત્ર હતો અને આ બારકોટ તરીકે વિસ્તાર ઓળખાતો હતો. આ જૂનાગઢની અંદર હનુમાનજીના મંદિર જે જૂનાગઢની અંદર જે મુખ્ય જૂના મંદિરો હતા એમાંના એક આપણે જે પંજાટડીની અંદર જે હનુમાનજીનું મંદિર છે ત્યાં સ્મશાન હતું અને તેને મશાણી હનુમાનજી તરીકે ઓળખાવતા હતા. ત્યારબાદ બીજું મંદિર આ જગન્નાથજી મંદિરની અંદર હનુમાનજીનું મંદિર છે તે હતું. એ વખતે જ્યારે 12થી માણસો ગિરનારની ઉપર ગિરનાર ચડવા માટે આવતા એ વખતે આ મશાણી હનુમાનજીના વંથલી દરવાજા બાજુથી જે દરવાજો હતો અને એ દરવાજાથી માણસો જ્યારે આવતા ત્યારે પહેલાં પ્રથમ મશાણી હનુમાનજીએ દર્શન કરી, ત્યારબાદ આ એક ટીંબો હતો અને ટીંબા ઉપર આવેલું આ જગન્નાથજી મંદિરની અંદર હનુમાનજીનું મંદિર હતું ત્યાં માણસો દર્શન કરી અને શકરિયા ટીંબાવાળા રસ્તે થઈ દામોદર પુલ થઈ અને ગિરનારનો રસ્તો હતો. આ 200 વર્ષ જૂનો ઇતિહાસ છે. અને ત્યારબાદ એ વખતે કોઈ વટેમાર્ગુઓ જ્યારે અહીંયા બધા દર્શન કરવા માટે આવતા ત્યારે અમુક સાધુઓ જૈન પુરીથી આ મંદિરે દર્શન કરવા માટે આવ્યા અને ત્યારે આ મંદિરની આજુબાજુ હનુમાનજીનું મંદિર હતું અને આજુબાજુ માત્ર જંગલ જ હતું. અને જંગલ વખતે જ્યારે આ હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગિરનાર માટે આવ્યા હતા એ લોકોએ કીધું કે ભાઈ અહીંયા પુરીમાં જે જગન્નાથજી મંદિર છે એવું જગન્નાથજી મંદિર જૂનાગઢમાં કેમ નથી, જૂનાગઢમાં એક જગન્નાથજીનું મંદિર હોવું જોઈએ. ત્યારના એ વખતે જે મહંત હતા એ મહંતે કીધું કે ભાઈ અહીંયા તો આ જંગલ છે અને માત્ર હનુમાનજીનું મંદિર છે અને અહીંયા અમારી પાસે એવી કોઈ સગવડતાઓ છે નહીં કે જ્યાં અમે આ મેનેજ કરી શકીએ. પરંતુ એ લોકોએ કીધું કે ભાઈ જો તમે એગ્રી થતા હો તો આ જે જગન્નાથજી ભગવાનની જે મૂર્તિઓ છે એ જે પુરીમાં જે જગન્નાથજી મંદિરની મૂર્તિઓ છે જે કાસ્ટમાંથી બને છે એ જ કાસ્ટમાંથી બનાવેલી મૂર્તિઓ અમે અહીંયા પ્રસ્થાપિત કરીએ. તો એ વખતે એ મહંતશ્રીએ જ્યારે કીધું હતું કે ભાઈ તમે અહીંયા આ પધરામણી કરાવી શકો. અમુક સમય બાદ ગાડા માર્ગે આ મૂર્તિઓ પુરીથી લઈ આવેલી અને અહીંયા આ મંદિરે પ્રસ્થાપિત કરેલી અને ત્યારથી આ જગન્નાથજી મંદિર અહીંયા ઊભું છે આજથી 200 વર્ષ પહેલાં. અને ત્યારે માત્ર પતરાની ઓરડીઓ હતી અને કાર્યક્રમે એ વખતે જે અહીંયા સેવકો હતા એમાંના એક સેવક અમારી વાણંદ જ્ઞાતિના પણ હતા અને એ વાણંદ જ્ઞાતિને સેવકને સેવાને હિસાબે એ વખતે મહંતે આ જે જગ્યા આ પરિસર છે એ સોરઠિયા વાણંદ જ્ઞાતિની જગ્યાને આ જગ્યા અર્પણ કરી અને સેવા પૂજાનો જે મોકો આપેલો હતો. આ રીતે આ જે જગન્નાથજી મંદિર અહીંયા ઊભું થયું છે. અને એ પછી જે આપણે અમદાવાદની અંદર જે રથયાત્રા નીકળે છે ભાવનગરમાં નીકળે છે એ જ રીતે જૂનાગઢમાં કેમ રથયાત્રા ન નીકળે તે માટે અમારી જ્ઞાતિના માણસોએ બધા પ્રયત્નો કર્યો. ગામની અંદર અને જ્ઞાતિના બધા પાસેથી માત્ર 25-25 પૈસાઓ ફાળો એકત્ર કરી અને જે તે વખતે ગાડા માર્ગે આ રથયાત્રા શરૂઆત કરેલી હતી. ત્યારબાદ ધીમે ધીમે કરી અને વચ્ચેના ભાગમાં થોડી રથયાત્રા બંધ થઈ ગઈ હતી પણ ફરીવાર પાછી 22 વર્ષ ત્યાં કન્ટિન્યુઅસલી આ રથયાત્રા નીકળે છે.
વચ્ચે કોરોના કાળમાં બે વખત આપણે 2 વર્ષ માટે આપણે રથયાત્રા બંધ રહી, પરંતુ હવે આ 20મી રથયાત્રા 7/7 રોજ અહીંથી નીકળશે. આ રથયાત્રાના કાર્યક્રમ મુજબ 5 તારીખે સાંજે સત્યનારાયણની કથાથી આ કાર્યક્રમ શરૂ થશે. ત્યારબાદ 6 તારીખે વિષ્ણુયાગ યજ્ઞ અને સાંજે સંગીત સંધ્યા છે. 7 તારીખે સવારે આ ભગવાન શ્રીનું શાહી સ્નાન, બપોરે 3 વાગે રથયાત્રા, નિજ મંદિરે ફરીવાર આખા નગરચર્યા કર્યા પછી ત્યારે જગન્નાથજી ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થશે. ત્યારબાદ દરેક ભાવિકો જે રથયાત્રામાં જોડાયેલા હશે તેમને મોહનથાળના પ્રસાદના પેકેટ અહીંયા મંદિરમાંથી ઇસ્યુ કરીશું. 7 જુલાઈના દિવસે આ રથયાત્રાનો બપોરના સમયે 3 વાગ્યે પ્રારંભ થશે, પરંતુ તેના પહેલા 3 દિવસથી જ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શરૂ કરી દેવામાં આવશે. સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમો અહીં રાખવામાં આવ્યા છે અને દરેક ભક્તોને અહીં પધારવા માટે મંદિર દ્વારા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.